वेरावल देवका नदी में पण भारे पूर छे। नदी कांठा नजीकना विस्तारों में वरसादी पाणी भराई चुक्या छे। पाणी भराता लोकोनी परेशानी में वधारो थई रह्यो छे। तो अनेक नदियों માં હાલ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। નદી કાંઠા નજીકના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાતા લોકોની પરેશાનીમાં સતત વધારો થઈ રહ્યો છે। તો સૌરાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને થતું જોવા મળી રહ્યું છે। નદી કાંઠા નજીકના જે વિસ્તારો છે ત્યાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ છે। પાણી ભરાતા લોકોની પરેશાનીમાં સતત વધારો થઈ રહ્યો છે। આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદ અવિરત વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી શકે છે। વરસાદનો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ થઈ રહ્યો છે, પરંતુ ગઈકાલ મોડી સાંજથી જ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નદીઓમાં સતત જળસ્તર વધી રહ્યું છે, પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। નદીના કાંઠા નજીકના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ વિકટ પરિસ્થિતિ અત્યારથી જ સર્જાતી જોવા મળી રહી છે। દેવકા નદીમાં ભારે પૂર આવ્યું, નદી કિનારાના જે ગામો છે ત્યાં નદીના પાણી ફરી વળ્યા છે। એક તરફ વરસાદ પણ સતત વરસી રહ્યો છે, તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંની પરિસ્થિતિ વિકટ બની રહી છે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે, ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। વેરાવળથી સ્થાનિક બોધાભાઈ થાપડિયા જોડાયા છે। બોધાભાઈ, શું પરિસ્થિતિ છે વરસાદને લઈને ત્યાં? જય સોમનાથ, રિટાયર એસઆઈ પોલીસ જમાદાર બોઘાભાઈ બોલું છું જી। શક્તિનગર સોસાયટી ડાભોર રોડ। હાજી, રાતના આમ તો કાલનો વરસાદ ચાલુ છે, 6-7 ઇંચ જેટલો કાલે દિવસ નથી, તો આજ રાતે સતત વરસાદ ચાલુ છે। 2007માં જે પાણી હતું એનાથી પણ વધારે છે, અને ઘરમાં બધાને પાણી ગરી ગયા, રસ્તો બંધ છે, કેટલાય ઢોર રાતે નાન, અત્યારે જો આખરે 2-3 મિનિટે ગાયું ને બળદ ને બધા તણાતા જાય। બુધાભાઈ, હજી પણ ભારે વરસાદની આગાહી છે, તમને લાગે છે કે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે? હા, થઈ શકે, અને આ વખતે બધા મેં વાત સાંભળી કે 7 દરવાજા ખોલી નાખ્યા, પણ કોઈ પણ જાતનો કોઈ પણ તપાસ કરવા કોઈ માણસ, કોઈ પણ અધિકારી કે કોઈ રાજકીય કોઈ આવેલ નથી। અને 2007માં આઈકે જાડેજા બોટ લઈને અમારી સોસાયટીમાં ફેરાતા, મોટી બોટ જે આવે ફિશિંગ કરવાની, એ આઈકે જાડેજાએ બધાએ બધી સોસાયટીમાં ફેરાતા। આ વખતે કોઈ આવ્યું નથી, માઇક પણ ફેરવું નથી, અને કોઈ પણ જાતનું જાણ ટીવી ઉપર કે કાંઈ પણ કોઈ કરેલ નથી। બધા ભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે।